તેરમી એન્ટ્રી પર આપણે આગળ વધીશું તો તેરમી એન્ટ્રી કહે છે વી પેઇડ રૂપીસ ફિફ્ટી થાઉઝન્ડ બાય બેંક ટુ રમેશ આપણે રમેશને પચાસ હજાર કેશથી ચૂકવા રમેશ આપણો લેણદાર હતો અને રમેશને જો આપણે પૈસા ચૂકવીશું તો રમેશ નામની લાયાબિલિટી આપણી છે તે ઘટશે ને લાયાબિલિટી ઘટશે તો એને ડેબિટ કરીશું તો ડેબિટ કરીશું રમેશને પચાસ હજારથી અને આ જે પેમેન્ટ છે એ પેમેન્ટ આપણે બેંકથી કરીએ છીએ તો બેન્કની આપણી જે એસેટ છે એ ઘટે છે એટલે બેંકને આપણે ક્રેડિટ કરીશું તો રમેશને ડેબિટ કરીશું અને બેંકને ક્રેડિટ કરીશું અને આ જે એન્ટ્રી છે એ પેમેન્ટ વાઉચરમાં થશે તો પેમેન્ટ વાઉચરમાં આવી જઈશું ડેટ ચેન્જ કરીશું રમેશને કરીશું ડેબિટ પચાસ હજારથી અને એચડીએફસી એકાઉન્ટથી પેમેન્ટ કરે છે તો એચડીએફસી એકાઉન્ટની ક્રેડિટ કરીશું અને આ રીતે આ એન્ટ્રીને કમ્પ્લીટ કરીશું આગળની એન્ટ્રી છે સોલ્ડ

ઓકે કારણ કે ધંધામાંથી સ્ટોક બહાર જાય છે કાં તો પછી એવું પણ જોઈ શકાય કે વેચાણ જે છે એનું નેચર છે એ કેવું છે ઇન્કમનું નેચર છે એટલે એને ક્રેડિટ કરવાનું હોય ઓકે અને જે આપણે પાસે ઉધારે માલ ખરીદે છે એ વ્યક્તિ આપણો દેવાદાર બને છે ને દેવાદાર આપણી એસેટ છે એસેટ છે તો રિયાને આપણે શું કરીશું ડેબિટ કરીશું તો રિયા ડેબિટ થશે અને સેલ્સ ક્રેડિટ થશે રિયાને આપણે ડેબિટ કરીશું એ પહેલાં આપણે રેફરન્સ નંબર આપી દઈશું વન ટુ થ્રી ફોર રિયાને આપણે ડેબિટ કરીશું રિયા આપણી સનરી ડેટર બનશે રિયા એનો ગ્રુપ રહેશે સનરી ડેટર્સ ઓકે મેન્ટેન બેલેન્સ બિલ બાય બિલ નો રાખીશું ઓકે રિયાને આપણે કેટલાનો માલ વેચેલો છે ત્રણ લાખ અને સેલ્સ કરીએ છીએ તો સેલ્સને આપણે ત્રણ લાખથી ક્રેડિટ કરીશું એન્ટર એન્ટર ઇન્ટર એન્ટર અચ્છા રિયા રિટર્ન ગુડ્સ ઓફ રૂપીસ થર્ટી થાઉઝન્ડ ત્રીસ હજારનો માલ રિયાએ રિટર્ન કર્યો હવે જે રીતે પરચેઝ રિટર્ન થતું હતું તો આપણે પરચેઝને ક્રેડિટ કરતા હતા એ રીતે સેલ્સ રિટર્ન થશે તો સેલ્સને શું કરીશું ડેબિટ કરીશું ઓકે અને રિયા આપણી દેવાદાર છે આપણી એસેટ છે પણ હવે ત્રીસ હજાર ત્રીસ હજાર રિયાએ ત્રીસ હજારનો માલ પાછો કરી દીધો છે તો એટલી આપણી અમાઉન્ટ ઘટી જશે એટલી આપણી એસેટ ઘટશે આપણો દેવાદાર એટલો ઘટી જશે તો રિયાને ક્રેડિટ કરીશું તો સેલ્સ એકાઉન્ટ ડેબિટ કરીશું અને રિયાને આપણે ક્રેડિટ કરીશું જનરલ વાઉચરમાં એન્ટ્રી થશે એપ સેવન પ્રેસ કરીશું જનરલ વાઉચરમાં ડેટ ચેન્જ કરીશું બરાબર છે અને અહીંયા આગળ આપણે શું ડેબિટ શું કરવાનું છે ડેબિટ કરવાનું છે સેલ્સ અકાઉન્ટ સેલ્સ અકાઉન્ટ ડેબિટ કરીશું થર્ટી થાઉઝન્ડથી જસ્ટ અ મિનિટ હા થર્ટી થાઉઝન્ડથી અને ક્રેડિટ કરીશું રિયાનો અકાઉન્ટ રિયા એ આપણી ડેટર છે પણ હવે એમાં એ માલ રિટર્ન કરે છે તો આપણો ડેટર એટલો ઘટી જશે આપણી એસેટ ઘટી જશે ઓકે તો ત્રીસ હજાર ઘટી જશે જો ત્રણ લાખ હતા બે સિત્તેરથી ગયા રિયા માટે કરંટ બેલેન્સ તમે જોશો તો એન્ટર કરીશું એન્ટર કરીશું એન્ટર કરીશું ક્લિયર તો રિયાએ ત્રીસ હજારનો માલ પરત કર્યો આગળ એન્ટ્રી છે ગીવ ડિસ્કાઉન્ટ ઓફ રૂપીસ ટ્વેન્ટી થાઉઝન્ડ રિયાને ફ્લેટ ડિસ્કાઉન્ટ આપેલું છે આપણે કોઈ કંડિશન નથી આમાં પણ ફ્લેટ ડિસ્કાઉન્ટ જ આપી દીધું કે રિયાને આપણે કેટલું ડિસ્કાઉન્ટ વીસ હજારનું તો ડિસ્કાઉન્ટ આપણે આપીએ તે આપણો ખર્ચ કહેવાય ડિસ્કાઉન્ટ આપણે આપીએ આપણા દેવાદારને ડિસ્કાઉન્ટ આપીએ આપણો ખર્ચ કહેવાય તો ખર્ચને આપણે ડેબિટ કરીશું અને રિયાને એટલા રૂપિયા ઓછા આપવાના બને છે રિયાને ડિસ્કાઉન્ટ મળે છે તો રિયાને ડિસ્કાઉન્ટ આપવાના કારણે રિયા પાસેથી આપણે જે અમાઉન્ટ લેવાની છે એમાં વીસ હજાર ઘટે છે આપણી એસેટ ઘટી જાય છે એસેટ ઘટે છે તો ક્રેડિટ કરવાનું છે તો આ એન્ટ્રી પણ જનરલ વાઉચરની છે ડિસ્કાઉન્ટને ડેબિટ કરીશું અને રિયાને ક્રેડિટ કરીશું ડિસ્કાઉન્ટને આપણે ડેબિટ કરીશું ડિસ્કાઉન્ટ ગીવન ડિસ્કાઉન્ટ રિસિવડ હોય તો ઇન્કમ કહેવાય ગીવન હોય તો આપણું એક્સપેન્સ કહેવાય કેટલું છે ટ્વેન્ટી થાઉઝન્ડ અને રિયાને પણ આપણે શું કરીશું રિયાને ક્રેડિટ કરી દઈશું કારણ કે ડિસ્કાઉન્ટ આપ્યું તો હવે રિયા રિયા પાસે વીસ હજાર આપી દઈશું તો બે લાખ પચાસ હજાર જ લેવાના બાકી બને ઓકે રિયા પેઇડ સેવન્ટી થાઉઝન્ડ ઇન કેશ રિયાએ સિત્તેર હજાર આપણને કેશમાં પેમેન્ટ કર્યું કેશમાં પેમેન્ટ થશે એટલે એફ ફાઇવમાં એન્ટ્રી એફ સિક્સમાં એન્ટ્રી કારણ કે આપણને કેશ મળશે કેશ મળશે ધંધામાં કેશ વધશે તો કેશ ડેબિટ કરીશું સિત્તેર હજાર અને રિયા આપણને પેમેન્ટ કરે છે તો રિયા પાસેથી આપણે ઓલરેડી કેટલીક અમાઉન્ટ લેવાની છે અને એટલી અમાઉન્ટ ઘટે છે મતલબ રિયા આપણો ડેટર છે અને ડેટર જો પૈસા ચૂકવશે તો એટલો સિત્તેર હજાર જેટલો આપણો ડેટર ઘટશે તો આપણી એસેટ ઘટશે એટલે એને ક્રેડિટ કરીશું તો કેશ અને રિયા કયો એકાઉન્ટ છે કેશ અને રિયા રિયાને ક્રેડિટ કરીશું સેવન્ટી થાઉઝન્ડથી સેવન્ટી થાઉઝન્ડ આપશે તો રિયાનું બેલેન્સ કેટલું થઈ જશે વન ઓકે હવે વન જ આપવાના બાકી છે રિયાએ આપણને અને કેશ મળે છે આપણને સેવન્ટી થાઉઝન્ડ કરીશું ડેબિટ આગળની એન્ટ્રી છે વિડ્રુ રૂપીસ ફિફ્ટી થાઉઝન્ડ ફોર પર્સનલ યુઝ પચાસ હજાર પર્સનલ યુઝ માટે આપણે ઉપયોગમાં લીધેલા છે ઓકે હવે અહીંયા સમજો કે પચાસ હજાર તમે ધંધામાંથી ઉપાડો અને પર્સનલ યુઝ માટે ધંધાના ઉપયોગ માટે ઉપાડો તો એને આપણે એવું કહી શકીએ કોઈ પેમેન્ટ કર્યું હશે કોઈ ખર્ચ હશે વગેરે વગેરે ઓકે તો એ આપણે પેમેન્ટ બાઉચરમાં એન્ટ્રી કરીએ પણ અહીંયા કેશ જે ઉપાડેલા છે એ પોતાના પર્સનલ યુઝ માટે અને ધંધાની જે મૂડી હોય ધંધાની મૂડી હોય એ આપણી જવાબદારી હોય અને જવાબદારીમાંથી જો કોઈ પૈસા પર્સનલ યુઝ માટે આપણે ઉપાડી લઈએ તો એ ડ્રોઈંગ કહેવાય બરાબર ઉપાડ કહેવાય અને ઉપાડ કરો એટલે આપણા ધંધા માટે એ શું કહેવાય ખર્ચ કહેવાય એક પ્રકારનું નુકસાન છે આપણા ધંધાની અંદર ઓકે કારણ કે એ અમાઉન્ટ આપણા ધંધામાં હતી પણ આપણે પર્સનલ યુઝ માટે જો એને ઉપાડી લીધી તો ધંધામાં એ આપણો ખર્ચ થઈ ગયો કે એક પ્રકારનો નુકસાન થઈ ગયો ને ખર્ચ હોય કે નુકસાન હોય તો એને ડેબિટ કરવાની છે તો ડ્રોઈંગને આપણે ડેબિટ કરીશું અને કેશ અકાઉન્ટને ક્રેડિટ કરીશું કારણ કે કેશ ધંધામાં ઘટી જશે અને ઘસી જશે તો એસેટ ઘટશે તો એને ક્રેડિટ કરીશું ઓકે તો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ થશે અને કેશ ક્રેડિટ પણ આ એન્ટ્રી પેમેન્ટ વાઉચરમાં નહીં થાય આ એન્ટ્રી થશે આપણી જનરલ વાઉચરમાં તો જનરલ વાઉચરમાં આપણે એપ કરીશું જનરલ વોટ્સરમાં ડેટ ચેન્જ કરીશું આપણે ઉપાડ કરેલો છે એટલે ડ્રોઈંગ એકાઉન્ટ છે ડ્રોઈંગ જે પણ છે ડ્રોઈંગ અકાઉન્ટ જે પણ છે એ ડ્રોઈંગ એકાઉન્ટનું જે ગ્રુપ હોય એ ગ્રુપ કેપિટલ એકાઉન્ટ હોવું જોઈએ ડ્રોઈંગનું કેપિટલ એકાઉન્ટ હોય સોરી ડ્રોઈંગનું જે ગ્રુપ છે એ કેપિટલ એકાઉન્ટ રહેશે ઓકે ડ્રોઈંગ એ શું છે આપણા ધંધાની મૂડી હતી એ મૂડીમાંથી ઉપાડ થયેલો છે એટલે ડ્રોઈંગ અકાઉન્ટ શું કહેવાય આપણું ડ્રોઈંગ એ આપણી કેપિટલ ઘટે છે ડ્રોઈંગ કરવાથી આપણી કેપિટલ જે છે કેપિટલમાં ઘટાડો થાય છે અને કેપિટલ એ આપણી શું છે જવાબદારી છે અને જવાબદારી જો વધે તો ક્રેડિટ કોણ પણ ઘટે તો ડેબિટ કારણ અહીંયા જવાબદારી ઘટે છે કેપિટલનો ઉપાડ થાય છે એટલે તો એને ડેબિટ કરી કેટલું ડેબિટ છે પચાસ હજાર અને સામે પૈસા કેશમાં ઉપડે છે તો ક્રેડિટ કરીશું કેશને આ કેશનું જે લેજર છે એ તમને જો જનરલ વાઉચરમાં જોવા ન મળે કે એક્સેસ ન થઈ શકે અહીં રાઈટ સાઇડ પર તો સમજો કે એ ડિસેબલ છે તો એ માટે તમારે એફ ટ્વેલ્વ પ્રેસ કરવાનું છે અને અહીંયા જે ચોથું ઓપ્શન છે અલાવ કેશ અકાઉન્ટ્સ ઇન જનરલ વાઉચર ઓકે એફ ટ્વેલ્વ પ્રેસ કરીને ચોથું ઓપ્શન છે એટલે કેશ એકાઉન્ટને અહીંયા એક્સેસ કરવા દેશો તમે તો કેશનું લેજર પણ અહીંયા જોવા મળશે ઓકે કારણ કે આ પેમેન્ટ અને રિસીપ માટે જ એનેબલ હશે તો અહીંયા તમે એનેબલ કરશો તો અહીંયા જનરલ વાઉચરમાં પણ કેશની એન્ટ્રી કરી શકશો એન્ટર કરશો એન્ટર કરશો એન્ટર કરશો અને રીતે એની એન્ટ્રી તમે કમ્પ્લીટ કરી શકશો